આપણે જોયું એ મુજબ કે આ મુજબ આપણે એક વાતાવરણનું સ્ટ્રક્ચર મળ્યું છે. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ઓર્ગન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, અને હલકા વાયુઓ જે છે મિથેન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, ત્યારબાદ નિયોન, હિલિયમ, ઓઝોન અને હાઇડ્રોજન. આ વાતાવરણમાં સૌથી હલકા છે, જે 0.04% આપણને મળે છે. કુલ આપણને 100% વાતાવરણ થઈ જાય છે. એટલે વાતાવરણ 100%માં ક્યાં ક્યાં કેટલું છે, એમાં નાઇટ્રોજન આટલું બધું જોઈએ એનું કારણ શું છે? કારણ કે બાકીના વાયુઓનું નિયમન નાઇટ્રોજન કરતું હોય છે. જો નાઇટ્રોજનમાં વધઘટ થાય તો બાકીના વાયુઓમાં પણ વધઘટ થતી હોય છે. એટલા માટે નાઇટ્રોજન આપણને 78% મળ્યો છે. એમાં સૌથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સૌથી ભારે વાયુ છે, એ પૃથ્વીની નીચેની સપાટી પર આવેલો છે અને 20 કિલોમીટર ઊંચાઈ સુધી જ કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. એટલે આપણને આપણે થોડો ખ્યાલ તો આવે જ કે જો કાર્બન ડાયોક્સાઇડમાં વધારો કરીએ તો ગરમી વધે અને એ નીચેની સપાટીને જ ગરમી વધારે મળ્યા કરે, બરાબર. અને એના માટે થઈ અને એમ કહેવાય કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે શબ્દ મળ્યો છે એનું કારણ જે છે કે 20 કિલોમીટર એ ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવું થઈ જાય છે, કે જેમાંથી ગરમી બહાર જતી નથી, કાર્બન ડાયોક્સાઇડ નીચે નીચે રહે છે અને પૃથ્વીનું ટેમ્પરેચર વધતું જાય છે અને જતી દિવસે આપણને એ પુષ્કળ નુકસાન કરતું હોય છે. એ જ રીતે ઓક્સિજન છે. ઓક્સિજન એ 0 થી લઈને 110 કિલોમીટર ઊંચાઈ સુધી ઓક્સિજનના તત્વો આપણને જોવા મળતા હોય છે, જ્યારે નાઇટ્રોજન છે એ નીચેથી લઈ અને 0 થી લઈને 130 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એટલે નાઇટ્રોજન એ રીતે આપણને પ્રાપ્ત થાય છે. પૃથ્વી સપાટીથી આશરે 32 થી 48 કિલોમીટરની ઊંચાઈની વચ્ચે ઓઝોન વાયુ આવેલો છે. આ ખૂબ અગત્યનો છે. મોસ્ટ આઈએમપી પણ છે કે 32 કિલોમીટરથી લઈ અને 48 કિલોમીટરની વચ્ચેનો એક લેયર છે જેમાં ઓઝોન વાયુ આવેલો છે. આ ઓઝોન વાયુ એ પૃથ્વીનું કવચ છે અને એ બાહ્ય જે પદાર્થો પૃથ્વી પર જે ઘસી આવે છે એના છેલ્લા જે બચેલા પાર્ટ છે બધા ઓઝોન વાયુ એને બાળી દે છે અને ખલાસ કરી નાખે છે. બીજું કે ખુશનુમા વાતાવરણ રાખે છે, પ્રદૂષણ રહિત કરે છે, એટલે ઓઝોન વાયુ આપણા માટે સૌથી ઉપયોગી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સૂર્યના આવે છે એને પણ એ શોષી લે છે અને જરૂરી કિરણો જ આપણને જેટલી ગરમીની જરૂરિયાત છે એટલા જ કિરણો મળે છે, બાકી વધારાની ગરમી એ ઓઝોન વાયુ શોષી લે છે. એટલે આજે પણ વાતાવરણમાં અથવા જીવાવરણને બચાવવા માટે ઓઝોન વાયુ સૌથી અગત્યનો છે. એ લેયર જે છે કવચ છે આપણા માટે ખૂબ અગત્યનું છે. આ ઉપરાંત હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ એ સૌથી ઉપર છે એનું આવરણ આપણને મળેલું છે. પૃથ્વી પર પાણી, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. પાણીમાં હિમકણો, જલબંધો અને વરાળ એ વાતાવરણમાં આપણે જોવા મળે છે, એટલે પાણીનું આ એક સ્વરૂપ છે. એ જ રીતે પૃથ્વી સપાટી પર 0 થી 4% જેટલું ભેજ છે વાતાવરણમાં, એ પણ એક અગત્યનો છે. એનું પ્રમાણ બહુ ઓછું છે, 0 થી લઈને 4% જ છે. પૂરું 100%માં ખાલી 0 થી 4% જ વાતાવરણમાં ભેજ છે, પણ એને લઈ અને આખી પૃથ્વી ઉપર જે વરસાદ છે, ગરમી છે, ઠંડી છે, આ બધાનો અનુભવ આપણને જે થઈ રહ્યો છે એ આ ભેજને કારણે મળે છે. એટલે એ પણ વાતાવરણમાં સૌથી અગત્યનું સ્વરૂપ છે, જેને આપણે વરાળના નામથી ઓળખીએ પણ છીએ. એ મુખ્ય અંગ છે, મુખ્ય ઘટક છે. એટલે સૂર્યની ગરમીને વરાળ એ શોષવાનું પણ કામ કરે છે, વાતાવરણને ગરમ રાખવાનું પણ કામ કરે છે. સંધ્યા અને ઉષા વખતે પણ આપણને એ અગત્યનું છે. વાદળ, ધુમ્મસ, વરસાદ વગેરે એના સ્વરૂપ છે. એ જ રીતે અસંખ્ય રજકણો જે મેં તમને કહી તે ઘન સ્વરૂપ છે. આમ વાતાવરણની અંદર આ બધા તત્વો છે, સાથે સાથે વાતાવરણની એક ચોક્કસ સ્તર રચના છે, વાતાવરણમાં ચોક્કસ સ્તર રચનાથી બનેલું છે, એની રચના થયેલી છે કે જેમાં મૂળ જે આવરણ છે વાતાવરણની અંદર એમાં ક્ષોભ આવરણ છે, સમતાપ આવરણ છે, મધ્યાવરણ છે અને ઉષ્માવરણ છે. આવા 4 આવરણો આવેલા છે વાતાવરણની સ્તર રચનામાં. એટલે બીજો મુદ્દો આપણો અગત્ય રહ્યો છે કે વાતાવરણની સ્તર રચના છે. એમાં પહેલો સૌથી વાતાવરણ સૌથી નીચે છે એને ક્ષોભ આવરણ કહીએ છીએ, ત્યારબાદ સમતાપ આવરણ છે, ત્યારબાદ ઉષ્માવરણ છે, મધ્યાવરણ છે અને ચોથું છે ઉષ્માવરણ છે.
એટલે આવા ચાર છે. એમાં સૌથી અગત્યનું છે માનવીને અને જીવોને અસર કરતું, જીવાવરણને, વનસ્પતિને અને માનવોને અસર કરતું આવરણ જો કોઈ હોય તો એક ક્ષોભ આવરણ છે. આપણી નજીક છે, સૌથી નીચે છે. ક્ષોભ આવરણની ઊંચાઈ જે છે એ 16 કિલોમીટરથી લઈ અને 12 કિલોમીટરમાં છે. એટલે આપણે વિષુવવૃત્તની આજુબાજુ અથવા ગરમ પ્રદેશોમાં એ 16 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે ક્ષોભ આવરણ. જ્યારે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અથવા 65-66ની આજુબાજુના જે વિસ્તારો છે જે ઠંડા છે ત્યાં આગળ 12 કિલોમીટર, એટલે હવા થોડી સંકોચાયેલી છે એટલે 4 કિલોમીટર નીચે આવી જાય છે અને 12 કિલોમીટર જેટલું ક્ષોભ આવરણ ત્યાં જોવા મળે છે. એટલે અને એનાથી શીતકટિબંધ અતિશય ઠંડા પ્રદેશોની અંદર 8 કિલોમીટર જોવા મળે, એટલે સરેરાશ 12 કિલોમીટર એનું ઊંચાઈ છે. અને ઋતુ પ્રમાણે બદલાતી રહે, ઉનાળાની ઋતુ આવે તો 16 કિલોમીટર ઊંચાઈ સુધી જાય, શિયાળાની ઋતુ આવે તો 12 કિલોમીટર, ને એનાથી વધારે નીચું જાય અતિશય ઠંડી હોય તો 8 કિલોમીટર સુધી વાતાવરણ ક્ષોભ આવરણ જોવા મળે છે. ક્ષોભ આવરણમાં ખાસ કરીને ઉનાળાની એમ કહેવાય કે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું અને અસરકારક છે. વાતાવરણમાં તોફાન, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે ક્ષોભ આવરણમાં જોવા મળે છે. એટલે આપણને જે પણ વાતાવરણમાં થતી પ્રક્રિયા છે, તોફાનો છે, વાવંટોળ છે, ત્યાર પછી વરસાદ છે, વીજળી છે, આ બધા જે તત્વો જે છે એ વાતાવરણમાં જે જોવા મળે છે એ માત્ર ક્ષોભ આવરણમાં જ છે, એનાથી ઉપરના આવરણમાં નથી. તો એક 16 કિલોમીટરની ઊંચાઈ સુધી જ આ બધું જોવા મળે છે, એટલે ખૂબ અગત્યનું છે એ. અને એને લઈ અને પૃથ્વીની હવામાન અને આબોહવાના નિર્માણમાં ક્ષોભ આવરણનો સૌથી મોટો ફાળો છે. વાતાવરણમાં કુલ જે 75% દ્રવ્ય છે એ વાયુમય દ્રવ્યો એ આ આવરણમાં આવેલા છે. એમાં ખાસ કરીને પાણીની વરાળ, રજકણો એ આ આવરણમાં છે. પૃથ્વીની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ અહીંયા તાપમાન ઘટે છે. ક્ષોભ આવરણમાં ઊંચાઈ પર છે એમ તાપમાન ઘટે છે. એટલે ક્ષોભ આવરણ આપણે સરેરાશ 12 કિલોમીટર છે ત્યાં સુધી એવું બને છે કે જેમ ઉપર જઈએ 1 કિલોમીટર ઉપર ગયા એટલે તાપમાનમાં ઘટાડો થાય છે. એ 6.5 અંશ તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે જેમ 1 કિલોમીટર ઊંચાઈએ 6.5 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય છે. એટલે આ એક ખાસ અગત્યનું છે કે ભાઈ 1 કિમી ઊંચાઈએ 6.5 અંશ સેલ્સિયસ ઘટે છે. એટલે આ સૌથી અગત્યનો એ છે. અને એટલા માટે જ આપણે ઉનાળાની અંદર ઊંચાઈના સ્થળે જઈએ છીએ, કારણ કે ઊંચાઈના સ્થળે હવા ખાવાના સ્થળો, એટલા માટે આપણે એને કહીએ છીએ કે ત્યાં જઈએ એટલે તાપમાન ઓછું હોય અને ઊંચાઈના સ્થળે લોકો ફરવા માટે જાય છે. ત્યાંથી તાપમાન ઘટતું અટકી જાય, અમુક ક્ષોભ આવરણની જ્યાં સપાટી પૂરી થાય ત્યાં તાપમાન ઘટતું અટકી જાય છે, જેને આપણે ક્ષોભ સીમા તરીકે ઓળખીએ છીએ કે ભાઈ એની સીમા આવી ગઈ, એનાથી આગળ તાપમાનમાં ફેરફાર થવાનું બંધ થઈ જાય છે. એટલે એક છે ક્ષોભ સીમામાં તાપમાન લગભગ સ્થિર થઈ જાય છે, હવા બિલકુલ મંદ હોય છે, સ્થિર હોય છે અને વિમાનો માટે ખૂબ અનુકૂળ હોય છે. એટલે ઘણા વિમાનો તમે જોયા આકાશમાં ઘણી ઊંચાઈ પર હોય એ બધા ક્ષોભ સીમા પર જતા હોય, અને ક્ષોભ સીમા પર હવાનું સંચરણ થતું ના હોય એટલે વિમાન છે પૂરી સ્પીડે જઈ શકે છે, ઝડપથી જઈ શકે છે, એને અવરોધ ઓછો આવે છે. ત્યાર પછી બીજા નંબરનું આવરણ છે એ સમતાપ આવરણ છે. સપ્તાપ આવરણ એ 50 કિલોમીટરની ઊંચાઈ છે. ક્ષોભ આવરણ પત્યા પછી 50 કિલોમીટરની ઊંચાઈએ સમતાપ આવરણ છે, ત્યાં લગભગ તાપમાન સ્થિર રહે છે, એટલા માટે એને સમતાપ, તાપમાન એક જ સરખું રહે છે, એક સ્થિરત છે એટલે સમતાપ કહીએ છીએ. ત્યાં વાદળ નથી, વરસાદ નથી, હિમ નથી, કોઈ વંટોળ નથી, કશું જ નથી, એકદમ શાંત છે, હવા એકદમ સ્વચ્છ છે અને પાતળી છે. અહીંયા પણ વિમાનો, આ આવરણમાં પણ વિમાનો ઝડપથી અને ઓછા અવરોધ સાથે એ ઉડે છે, એટલે સમતાપ આવરણ એ વિમાન ઉડ્ડયન માટે પણ સારું છે. આ સમતાપ આવરણની અંદર ખાસ કરીને 50 કિલોમીટરની ઊંચાઈએ એનું તાપમાન અટકી જાય છે, પછી એ તાપમાન જે સ્થિર હતું એમાં ફેરફાર થાય છે, જેને આપણે સમતાપ સીમા તરીકે ઓળખીએ છીએ. આ જ આવરણની અંદર, સમતાપ આવરણની અંદર ઓઝોન આવરણ આવેલું છે, જે મેં હમણાં કહ્યું તેમ બહુ અગત્યનું છે. એ વાતાવરણના અલ્ટ્રાવાયોલેટ, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષે છે, પારજાંબલી કિરણોને શોષી લે છે અને આપણને અતિશય સૂર્યની ગરમીથી બચાવે છે. એટલે અથવા એ ઓઝોન વાયુ એ જંતુનાશક પણ છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે. O2 ની જગ્યાએ O3 છે,
એટલે આપણને સૌથી વધારે ઓક્સિજન, અને એટલા માટે જ એમ કહેવાય છે કે આ ઓઝોનવાયુ એ રાત્રિ દરમિયાન એ ધીમે ધીમે નીચે તરફ એનું સ્તર આવતું જાય અને વહેલી સવારે પૃથ્વીની નજીકની સપાટી સુધી ઓઝોન આવી ગયો હોય છે. અને એટલા માટે જ આપણા ઋષિઓને એમણે કહ્યું છે કે વહેલી સવારે ઉઠવું જોઈએ અને વહેલી સવારે વાંચવું જોઈએ, કારણ કે એ વખતે O3 હોય, ઓક્સિજન કરતાં પણ શુદ્ધ ઓક્સિજન હોય, ઓઝોન હોય, અને તે વખતે આપણે જે પણ આપણે વાંચીએ છીએ, રીડિંગ કરીએ છીએ, આપણે વધારે યાદ રહે છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. O3 લેવા માટે લોકો વહેલા ઉઠતા હોય છે. એટલે ઋષિઓએ એ કોન્સેપ્ટ આપેલો છે અને એ કોન્સેપ્ટ આજે પણ આપણે ભૂલવો જોઈએ નહીં, અને આપણે વહેલા ઉઠવું જોઈએ, વહેલા એક્સરસાઇઝ કરવી જોઈએ, O3 લેવો જોઈએ, તો આપણી યાદશક્તિ વધે, શારીરિક તંદુરસ્તી વધે અને શરીરના બીજા બધા રોગો જે છે નાબૂદ થઈ જાય છે. એટલે O3 આ રીતે પણ આપણા માટે ખૂબ શારીરિક રીતે પણ ખૂબ અગત્યનો છે. ત્યારબાદ મધ્યાવરણ છે. મધ્યાવરણ એ સમતાપ આવરણ પૂરું થાય પછી 50-80 કિલોમીટરની વચ્ચે જોવા મળે છે. અહીંયા તાપમાન ઘટે છે, મધ્યાવરણની અંદર ધીમે ધીમે તાપમાન ઘટી જાય છે. ઘણી વખત તે માઇનસમાં જતું રહે છે, એટલે -90°C લઈને -100°C સુધી મધ્યાવરણમાં આવે, એટલે અતિશય ઠંડુ છે. શોભાવરણ ગરમ છે, સમતાપ આવરણ સરખા તાપમાનવાળું છે, જ્યારે મધ્યાવરણ એ માઇનસ તાપમાન ધરાવતું, એટલે અતિશય વચ્ચે ઠંડુ વાતાવરણ ધરાવતું તાપ આવરણ છે. અને ત્યાર પછી અગત્યનું આવરણ છે ઉષ્માવરણ. એ ઉષ્માવરણથી જ આપણે ખબર પડે છે કે ત્યાં તાપમાન અતિશય ઊંચું હોવું જોઈએ. એ 80 કિલોમીટર ઊંચાઈથી લઈ અને કહેવાય કે વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઉપરના 350 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે, જે 900°C તાપમાન જોવા મળે છે. એટલે અતિશય ગરમ છે. 100°C આપણે પાણી ગરમ કરીને ઉકાળવાનું પાણી થાય એ 100°C કહેવાય, તો એમાં આપણે હાથ નાખી નહીં શકતા, તો આ તો 900°C છે. તો પૃથ્વીની આજુબાજુ જે કહેવાય કે 300થી લઈ અને 350 કિલોમીટરનું જે લેયર છે એ 900°C જેટલું ધગધગતા તાપમાનનું છે. અને એટલા માટે જ પૃથ્વીની ફરતે આ એક આગની રિંગ છે એવું કહીએ તો પણ ચાલે, જે સૂર્યના સતત પ્રહારને લીધે સૂર્યના જે કિરણો એની પર આવે છે અને એનું પાછું કહેવાય કે વિકરણ થાય છે, જેને લઈને એ આખું આવરણ આયનીકરણ અરીસા જેવું થઈ ગયું છે. આખું કાચનો અરીસો જેવો હોય ને આપણે પ્રતિબિંબ જોઈએ અથવા સૂર્યનું પ્રતિબિંબ એ પણ આપણી આંખ અંજાઈ જાય એ પ્રકારનું આયનીકરણ થયેલું છે, એટલા માટે એને આયનાવરણ પણ કહેવામાં આવે છે. આ લેયરમાં આપણે જે પણ બોલીએ છીએ એ બધા કિરણો પરાવર્તન પામી અને પાછા આવે છે. દાખલા તરીકે રેડિયોના તરંગો આ વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પૃથ્વી પર પાછા આવે છે, કે એ આયનાવરણથી આગળ જઈ શકતા નથી, કારણ કે સામે ઘણા બધા કિરણો ત્યાં અથડાઈને પાછા જતા હોય. એટલે પૃથ્વી પરથી આપણે જે ફોન કે એ બધું કરીએ છીએ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ અને હેલો બોલીએ છીએ, આપણે ભારતમાં રહીને હેલો બોલીએ અને અમેરિકામાં આપણો મિત્ર હોય કે કોઈ એને સંભળાય છે, એનું કારણ શું છે? એ હેલો તમે બોલો છો એ આ 300 કિલોમીટરની ઊંચાઈએ આયનાવરણમાં જેને અથડાય છે, અને બીજી સેકન્ડે એટલી ઝડપી સામેના મોબાઈલમાં એ અવાજ પહોંચે છે, એ એનું કારણ છે. જો આ ઉષ્માવરણ ન હોત તો આપણો અવાજ હેલો બોલ્યા હોય એ વાતાવરણમાં ક્યાંય જતો રહે, પાછો આવે નહીં. પણ એ જે પાછા આવવાનું કારણ જે છે એ ત્યાં અથડાઈને પાછા આવે છે, એટલે તરંગો આપણને ત્યાંથી મળે છે. એટલા માટે આપણને આ જે કહેવાય સંદેશા વ્યવહાર માટે સૌથી ઉપયોગી આવરણ છે આપણા માટે. નહીં તો આ બધું સંદેશા વ્યવહારનું આપણે ન્યૂઝ જે જોઈએ છીએ અથવા મનોરંજનના જે ચેનલો જોઈએ છે ટીવી પર અથવા એની પર એ બધું આપણે જોઈ શકતા ન હોત અથવા એને સાંભળી શકતા પણ ન હોત, તો એક માટે અગત્યનું છે. ધ્રુવ પર, ધ્રુવ પ્રદેશ પર, પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર એની મેરું જ્યોત જોવા મળે છે. કોઈક વાર તેજ લિસોટા પણ જોવા મળે છે અને મંડપ જેવું, ઝાલર જેવું પણ દેખાય છે. વિકસિત રાષ્ટ્રો અવકાશમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરી વધુ ઊંચાઈ આવેલા વાતાવરણની માહિતી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે અહીંયા સુધી આ બે બાબતો જોયા છે. એક તો આપણે પહેલું આપણે જોયું કે ભાઈ વાતાવરણ શું છે અને વાતાવરણનું બંધારણ જોયું, અને ત્યાર પછી વાતાવરણની સ્તરરચના જોઈ, અને આગળનો જે મુદ્દો છે હવામાન અને આબોહવાના તત્વોનો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીં આપણે આટલું રાખીએ છીએ, એનો અભ્યાસ તમે કરજો. અસ્તુ.